जे थयुं छे એ મોટું દુખદ છે, પણ હવે આને રોકી પણ એના માટે જ આ એક્સપર્ટની મુખ્યમંત્રી સાહેબે આ ટીમ બનાવી મેડમના અધ્યક્ષ સ્થાનમાં, અને એના માટે આ કરી અને લોક એક અભિયાન ચલાવવું છે, એક લોક અભિયાન. અને એક પરમ દિવસે મુખ્યમંત્રી સાહેબ સાથેની મીટિંગ પછી એટલીસ્ટ અર્લીએસ્ટ પોસિબલ આ બધી જ વસ્તુઓ લાસ્ટ વન વીકમાં બની છે. અને એવરીબડી ઇઝ એગ્રેસિવ વિધિન જરા પેનિક પેનિક ડર અને અમદાવાદમાં કેમ મારું નામ ડોક્ટર દિલીપ માવળંકર, મેડિકલ ડોક્ટર છું પણ પેશન્ટને ટ્રીટ નથી કરતો. એપિડેમિક ને વિશે જાણકારી મેળવવી અને પ્રિવેન્ટ કરવું એ બધું અમારું કામ હોય છે, એટલે એક જુદા પ્રકારના બધા જ ડોક્ટરો કરતા પેશન્ટ. તમારો બહુ જ અગત્યનો સવાલ છે, અમદાવાદમાં જ કેમ? અમે હમણાં જ એક બીએમ જે બ્રિટિશ મેડિકલ જર્નલનું બ્લોગ છે એમાં એક પેપર પબ્લિશ કર્યું છે, આપને મોકલી આપીશું. આખા ભારતના જે બધા જ જિલ્લાઓનું એનાલિસિસ કર્યું, એમાં લગભગ 700 જિલ્લાથી ઉપર છે, 729 કે એવા કંઈ જિલ્લા છે, એમાં ફક્ત 20 જિલ્લાઓ આપણે ભેગા કરીએ ટોપ જેમાં કેસીસ થયા છે, તો લગભગ 70% કેસીસ એ 20 જિલ્લાઓમાં છે. અને એમાં ટોપ 5 સિટીઝ દિલ્હી, અમદાવાદ, મુંબઈ, થાણે અને ચેન્નઈ એ એડ કરીએ તો 50% કેસીસ. એટલે આ આખું જે એપિડેમિક જેને કહેવાય છે કે જે ઝડપથી ફેલાય, જેને તમે વાંચ્યું હશે કે એક્સપોનેન્શિયલ ગ્રોથ, એકબીજામાંથી રોગ ફેલાય, એ રોગ ક્યારે ફેલાય કે જ્યારે બહુ જ ડેન્સ પોપ્યુલેશન હોય, બહુ જ ગીચ વસ્તી હોય, ને એમાં આપણે જામગરી લગાડીએ, એમાં આગ લાગે તો એ ઝડપથી ફેલાય. હું આવું, મને ખબર છે તમે શું પૂછવાનો છો, ઘણી બીજી બધી જગ્યાએ પણ ડેન્સ પોપ્યુલેશન છે, ત્યાં કેમ નથી થતું? પાર્ડન, શું કહો? અરે ટૂંકમાં આ જે રોગને સમજવાનું આખું વિજ્ઞાન છે એ બધા આંકડા ઉપર રહેલું છે, એ કોઈ પરફેક્ટ વિજ્ઞાન નથી. જેમ કોઈ પેશન્ટ કેમ કોમ્પ્લિકેટેડ થાય છે અને બીજો એનો જ ભય હોય, એ જ ઘરમાં રહેતો હોય અને રોગ થતો જ નથી, એવા પણ ઘણા બધા હસબન્ડ વાઈફ, એકને થયો બીજાને થવાની શક્યતા 45-50% છે, નથી થતો, એ જ ઘરમાં રહીને સામસામે એક જ બેડમાં સૂઈને આમ કહીએ છીએ આપણે બહુ જ. એટલે આ બધું જ વિજ્ઞાન એ ફિઝિક્સ કે કેમેસ્ટ્રી જેવું નથી, બાયોલોજિકલ સાયન્સીસ છે, એમાં ઘણા બધા ઇફ્સ, બટ્સ, પોસિબિલિટીઝ, સ્ટેટિસ્ટિકલ પ્રોબેબિલિટી એવું બધું હોય છે. એટલે એ જો હું કહેતો હતો કે અમદાવાદમાં જ કેમ, એટલે એક એ કારણ છે કે બહુ જ ગીચ વસ્તી, શરૂઆતના કેસો જ્યાં જ્યાં અમે આખા બધાનું જ્યાં જ્યાં એરપોર્ટ, ઇન્ટરનેશનલ એરપોર્ટ છે એ જગ્યાઓમાં પહેલા કેસ આવ્યા અને ત્યાંથી સ્પ્રેડ થવા માંડ્યા. એટલે આ બીજું અમદાવાદ તમે જે જિલ્લા વાઇઝ એમાં અમે લખ્યું છે, ઓબેસિટી એટલે વધારે વજન હોવું, ડાયાબિટીસ, હાઇપરટેન્શન અને એનિમિયા, એ ત્રણેય અમદાવાદમાં વધારે છે. આ ચારેય મેં તમને જે શહેરો કયા અથવા જિલ્લાઓ 20 છે એમાં NFHSનો ડેટા પણ જોયો કે એમાં આ જે કોમોર્બિડિટીસ છે એ પણ વધારે છે, એટલે એ પણ એક એનું કારણ હોઈ શકે. આ બધું જ હું તમે કહું છું હોઈ શકે, જેમ પેલા મોડેલર્સે મોડેલ કરીને બતાવ્યું કે આટલા લાખ લોકો મરી જશે, એવું ન થયું પણ હોઈ શકે કદાચ. એટલે આ એક સાયન્સ છે. બીજું આ સાહેબ એ પ્રશ્ન પૂછ્યો, મેં એક નવો શબ્દ કોઈન કર્યો છે કે આ પેન્ડેમિક તો છે જ, પણ એની સાથે પેનિકડેમિક છે. બધાને બી કેટલી બધી પેસી ગઈ, નવો છે એટલે બી કેટલી બધી પેસી ગઈ છે એ ઓછી કરવાની જરૂર છે. આપણે મૃત્યુના આંકડા જોયું, ગુજરાતમાં વધારે છે બધાને ખબર છે, એનું ચોક્કસ કોઈ કારણ આપણને ખબર નથી, બધા તજજ્ઞો શોધી રહ્યા છે, પણ હમણાં જ હું કેલ્ક્યુલેટ કરતો તો ગુજરાતમાં દર મહિને
30,000 मृत्यु थाय छे जेटली वस्ती छे एना प्रमाणमां दर महीने 30,000 अमदावादमां रोजना 125 થી 150 मृत्यु बीजा बधा कारणोथी थाय छे एमां 20 થી 30 मृत्यु कोरोनाना छे एटले एवुं नथी के अमदावादनी मोर्टेलिटी ओवरओल डबल थई गई छे 20% 15% मोर्टेलिटी वधी छे एपिडेमिक दरमियान એટલે આપણે એ પણ સમજવાની જરૂર છે કે બીજા બધા બી રોગો છે કારણ કે આમાં શું થયું નવો રોગ છે એટલે આપણે બધા ગભરાઈ ગયા આખા દુનિયાના લોકો ગભરાઈ ગયા બધી મેડિકલ સર્વિસીસ બંધ થઈ ગઈ અને એનાથી જે નુકસાન થઈ રહ્યું છે હવે આપણે વિચારવા જેવું છે કે એને આપણે કઈ રીતે રોકી શકીએ અને આપે જે વાત કરીને હવે એ જ અભિયાન છે કે જે અત્યારે હવે 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 નાઉ ઇટ ઇઝ અ ન્યુ નોર્મલ દેટ ઇઝ વર્લ્ડ ધ ન્યુ નોર્મલ આફ્ટર ધીસ કોરોના અથવા લોકડાઉન અને દેટ ઇઝ ધેમ એટલે સિમ્પલ વી હેવ ડિફાઇન્ડ વન વર્ડ દેટ ઇઝ ધ SMS ઇટ ઇઝ અ સેનિટાઇઝેશન ઇટ ઇઝ અ માસ્ક અને ઇટ ઇઝ અ સોશિયલ ડિસ્ટન્સિંગ હા એટલે આ જે છે ઇટ ઇઝ અ કી નોટ ઓલ ઓવર ધી વર્લ્ડમાં હવે બે હું જસ્ટ એક વાત કહી દઉં વોટ ઇઝ ધીસ સેનિટાઇઝેશન હાથના સાહેબ ધોવાથી દાખલા કે સિમ્પલ મેં આ માસ્ક પહેર્યો છે ને વારે વારે હું આને હાથ અડાવ્યા કરું ને તો બી આઈ એમ ગોઈંગ ટુ સફર બીકોઝ મને ખબર નથી અહીંયા આ સરફેસ પર વાયરસ છે બીકોઝ વાયરસનું લાઈફ 4 થી 74 કલાક સુધી ક્યાંય પણ છે હવે આ જે સેનિટાઇઝેશન છે એ હું માસ્ક પહેરું એ પહેલા ધોવાના માસ્ક કાઢું એ પછી ધોવાનું છે એ પહેલા મારે કરી દેવાનું છે તમે બહારથી આવો છો ઘરના કોઈ પણ વ્યક્તિ એટલીસ્ટ માસ્ક પહેરીને જ બહાર જવું જોઈએ બીકોઝ આપણે આપણી જાતને પ્રોટેક્ટ કરીએ એના કરતાં આપણા વલનરેબલ બીકોઝ આ માસ્ક પ્રોટેક્ટ નથી કરતો પણ બીજાની જે ખાંસી થાય છે અને એમાં ડ્રોપલેટ્સ જે નીકળે છે એ વી આર ગોઈંગ ટુ કેચ ઇટ અને એને અટકાવવાનું છે દેટ ઇઝ ઓફ ધ ઇમ્પોર્ટન્ટ ઓફ ધી જે મેં વાત કર્યું એ સેનિટાઇઝેશન અને ઘરમાં આવતા જતા એની વેર વન્સ યુ આર ગોઈંગ જો તમે હાથ ધોશો અને એ બી આલ્કોહોલ કન્ટેનર અથવા તો સોપ સિમ્પલ આપણો સોપ 20 સેકન્ડ હાથ ધોવાના છે એ હવે એ જ વાત એ જ હવે વાત કરી એના ઉપર જ આવે છે હવે હવે બીજી વસ્તુ થઈ આ માસ્ક હવે માસ્ક ઇઝ ઓલ્સો કોન્ટ્રોવર્શિયલ છે જે વાત કયો માસ્ક જે આપણે કહ્યું ને એક ડેથ થઈ ગયું હવે આ માસ્ક પહેરીને બધે ના ફરવું જોઈએ ઇટ ઇઝ N95 N95 એવી વસ્તુ છે હોસ્પિટલમાં જ યુઝ થવું જોઈએ હું સીધો હોસ્પિટલમાંથી આવ્યો એટલે આ પહેરીને આવ્યો છું પણ આ પબ્લિકમાં પહેરવાની જરૂરિયાત નથી બીકોઝ આમાંથી જેમ બ્રેઇનને ઓક્સિજન મળવો જોઈએ હાઇપોક્સિક પ્રોબ્લેમ થઈ શકે અને કોઈ વખતે આપણે કહ્યું કે ડ્રાઇવિંગ કરતા હોય અને બ્રેઇનને હાઇપોક્સિયા થાય તો આ એક્સિડન્ટ થઈ શકે એવું છે એટલે સિમ્પલ ક્લોથ જે મેડમે પહેર્યું છે કપડાનું માસ્ક સિમ્પલ કપડું પણ એ માસ્ક હોવું જરૂરી છે કે તમે ડ્રોપલેટને સ્પ્રેડ ન કરો દેટ ઇઝ બીજું હું મારું આ SMS ને મારું સમજી લઈશું આ મારું એક SMS ને પછી હર્ડ ઇમ્યુનિટી માટે તેજસભાઈ વાત કરે છે પછી આપનો જે ક્વેશ્ચન હોય આપ વાત કરજો હું ત્રીજી જે વાત કરું છું ઇટ ઇઝ અ સોશિયલ ડિસ્ટન્સિંગ ના આપણે ત્યાં સાહેબ ધજિયા ઉડી જાય છે આજે યુરોપ અમેરિકામાં તમે જોજો સોશિયલ ડિસ્ટન્સિંગની વાત કરી હોય તો એ સિમ્પલ કોઈને એને કહેવાની જરૂર નથી એને માસ્ક ન પણ પહેર્યું હોય ને તો એક હવે હમણાં જ એમને સ્ટેટિસ્ટિક રજૂ કર્યું દિલીપભાઈ માવલંકરે કે 1 મીટર ઇઝ અ બેટર પણ જો 2 મીટર હોય તો વર્લ્ડનો ક્રાઇટેરિયા બેસ્ટ કે છે જો તમારું 1 મીટરનું ડિસ્ટન્સ હશે તમને પ્રોબ્લેમ થવાની સંભાવના 100% છે પણ જો 2 મીટરનું ડિસ્ટન્સ હશે તો પ્રોબ્લેમ થવાની ખાલી સંભાવના 3% છે એટલે બેઝિકલી જે આ વસ્તુ છે આ SMS અને દેટ ઇઝ અવર મેસેજ ટુ ડેવલપ ધ હર્ડ ઇમ્યુનિટી અને વોટ ઇઝ અબાઉટ ધ હર્ડ ઇમ્યુનિટી સાહેબ વાત કરે છે પણ બેઝિકલી આ જો SMSનો તમારો સહકાર અમને મળ્યો સાહેબ હા હવે એની લાઈફસ્ટાઈલ છે શું ખાવાનું શું નહીં ખાવાનું એ પણ આ જો SMSનો મેસેજ આપણા થકી જો સોસાયટીમાં આપણે પહોંચાડી